दस इंग्लिश वर्ष 17000 अले दौरान बार इंग्लिश वर्ष 18-19 दौरान बार इंग्लिश वर्ष 18-19 बस यूनिट टू क्यों छे अनफॉरगेटेबल वॉल्ट डिज्नी रीड वन एमा थोड़ूक आपणे गई काले थोड़ूक एटले अर्धुं जोयुं तो काले आपणे જોયું કે વોલ્ટ ડિઝની જેના નામ પરથી ડિઝનીલેન્ડ મિકી માઉસ પછી પેલું ઓગી કાર્ટૂન નેટવર્કના પ્રણેતા કાર્ટૂન સિરિયલોના પ્રણેતા એ વોલ્ટ ડિઝની વિશે આપણે આ ચેપ્ટરમાં ભણીએ છીએ અને એ કેવા માણસ હતા તો હંમેશા જ્યાં બધાની વિચારવાની શક્તિ બંધ થઈ જાય ત્યાંથી એમના વિચારો ચાલુ થાય અને ખાલી એકલો વિચાર કરીને બેહી રહેવા વાળા નતા એ વિચાર આવ્યા પછી એ વિચારને એનું સ્વપ્ન સાકાર કરવા માટે એના માટે બધા જ પ્રકારની તન તોડ મહેનત કરવા માટે પણ એ તૈયાર રહેતા બરાબર અને કાલે જોયું કે ભાઈ તમે કોઈ કામ કર્યું હોય બરાબર ધારો કે તમે બોર્ડ એક્ઝામ આપી છે સખત મહેનત કરીને આપી છે અને તમારું રિઝલ્ટ જે છે પેલા આગળ પાછળવાળા કાપલી કરતા હોય ને તો એમાં તમારું રિઝલ્ટ એ આગળવાળામાં શિફ્ટ થઈ ગયું ને એનું રિઝલ્ટ તમારામાં શિફ્ટ થઈ ગયું તો એ વખતે તમારી શું પરિસ્થિતિ આવે એ લોકો જો માણસ આપઘાત કરીને મરી જાય અથવા તો આઘાત લાગે ને તો એટેક આવે પણ અહીંયા આગળ એને પોતે બનાવેલી સિરિયલ પોતે બનાવેલી મહેનત કરેલી પોતાની કલ્પના ફાઇનાન્સર જે હતો પૈસા જેણે ખર્ચ્યા હતા એણે એમ કીધું કે હવે હું મારી રીતે કરી શકું તારું કશું નહીં પેલા એ તો ખાલી બેઠા બેઠા પૈસા જ આપ્યા હતા એટલે આ પૈસા તાર કરો બધી મહેનત વિચારવાનું આ તે બધું પેલા એ કરવાનું ટીમ એની બધું જ એનું અને તોય પેલા કહી દઉં હવે મારી સિરિયલ કશું નહીં કે કશો વાંધો નહીં તો કે એના ભાઈ એને પૂછે છે કે હવે શું કરીશ તાકે હવે આપણે ઉંદર ને પોતાનો કરી લઈશું એમ એટલે ઉંદર ઉપર કરીશું અને ઉંદર ઉપરની એની કાર્ટૂન સિરિયલ એટલે મિકી માઉસ ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી એટલે એ જે આગળની જે વાર્તા થઈ આગળની જે વાતો થઈ એના પછી એણે જે નક્કી કર્યું કે ભાઈ આપણે ઉંદર ઉપર સિરિયલ બનાવીશું ને ઉંદરને પોતાનો બનાવી લઈશું આ એના જે બે વાક્યો હતા એ વાક્યો હવે એના ઇતિહાસ બની ગયા ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી એના વાક્યો એ ઇતિહાસ બની ગયા બરાબર વોલ્ટ્સ માઉસ મિકી વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968 એન્ડ અ હેપી 40th ઇટ વોઝ વોલ્ટ ડિઝનીની આ મિકી માઉસ સિરિયલ 40 વર્ષ સુધી કન્ટિન્યુઅસ ચાલી અને 40 વર્ષમાં એને જે જોનારો વર્ગ હતો એમાં સતત વધારો થયો એટલે ઘણા બધા લોકો એને જોઈ અને પસંદ કરી બરાબર એના એ સમય દરમિયાન એને ક્યાંય એવું ના થયું કે ભાઈ આ આ દેશમાં કે આ જગ્યાએ એને ઓછા લોકોએ જોઈ છે અને એને નુકસાન થયું એવું નહીં દરેકે દરેક જગ્યાએ એને નફો થયો એમ અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968 ક્વાર્ટર ઓફ અ બિલિયન બરાબર અબજોમાંનું અડધું એટલે ક્વાર્ટર એટલે ચોથા ભાગ એટલે 100 અબજ આપણે ગણતા હોય તો 25 અબજ લોકોએ એ ડિઝનીને 1968ની અંદર જોઈ હતી 100 મિલિયન વોચ અ ડિઝની ટીવી શો
100 કરોડ લોકોએ તો એનો શો જોયો, ડિઝનીનો શો, એટલે સિરિયલ નહીં પણ સિરિયલમાં આવું આવું હશે. એના જે મુદ્દાઓ હોય એ મુદ્દા આપણે જ્યારે કોઈ પિક્ચર કે મૂવી એ કરતા હોય ત્યારે એના થોડા થોડા ભાગ ટીવી પર આમાં આવું આવશે, આમાં આવું આવશે, આવું ગીત હશે, આવું આમ હશે, આવું બધું જે કરીએ, તો એ શો એણે એ લોકોએ જોયા. નિયરલી 1 બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન એન્ડ ઓલમોસ્ટ 1 અબજ લોકોએ એ ડિઝની વોલ્ટ ડિઝનીની જે મિકી માઉસની એની જે બુકો હતી, ચોપડીઓ હતી અને મેગેઝિન હતા એ એમણે વાંચ્યા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, 10 કરોડ લોકોએ કે 10 લાખ લોકોએ એનું જે ડિઝનીલેન્ડ હતું એ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. બરાબર. એન્ડ મિકી એઝ અ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, અને આ વોલ્ટનો મિકી માઉસ એ એની જાતે સરસ રીતે શરૂ થઈ ગયો અને ડિઝનીલેન્ડમાં એની મિકીએ શરૂઆત કરી. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. આ મિકીની જે સિરિયલ હતી, મિકી માઉસની જે સિરિયલ હતી એ એની અત્યાર સુધીની સૌથી સફળ પ્રોડક્ટ એટલે એનું ઉત્પાદન હતું વોલ્ટનું. અને એ કેવું તો કે મેચલેસ ઇમેજિનેશન એટલે એની જે કલ્પનાઓ હોય એ બીજા સામાન્ય લોકો સાથે મેચ જ ના થતી હોય, લોકો આવું વિચારી જ ના શકે, આવું આ રીતનું લોકો વિચારી જ ના શકે એવી મેચલેસ ઇમેજિનેશન કલ્પનાઓ અને એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. અને એની અંદર એક ક્ષમતા હતી, એ તાકાત હતી કે પોતાના સ્વપ્નોને હકીકતમાં ફેરવી શકવાની એનામાં તાકાત હતી. અને સ્પષ્ટ છે જે માણસને વિચાર આવે છે એ વિચાર જ તમને કાર્ય કરવાની પ્રેરણા આપે છે, અને તમે જો કાર્ય કરો તો જ તમે સફળ થાવ છો, તો જ તમારા સ્વપ્ન સાકાર થાય છે. બાકી બેઠા બેઠા ઓટલા ઘસવાથી કે જીભે જલેબી પાડવાથી ક્યારેય કોઈના પરિણામ આવતા નથી. બરાબર. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ. અહીંયા આ ક્ષમતાને એ કોઈ પણ નાના કે મોટા અવસરે કામે લગાડતો. કોઈ પણ પ્રસંગ હોય, ઘરનો નાનામાં નાનો હોય, કોઈ એમને બર્થડે ઉજવવાથી માંડીને કંઈ પણ નાનું કે મોટું કોઈ પણ પ્રસંગ હોય, દરેક વખતે આ એની કલ્પના શક્તિનો ઉપયોગ કરતો. બરાબર. લગ્ન પ્રસંગ હોય, તમારે કયો થીમ રાખવો, મંડપ કેવો બનાવવો, મેનુ કેવું તૈયાર કરીશું, ઘણા બધા પ્રશ્નો હોય, ડાન્સ કેવો રાખીશું, હે છોકરીવાળા આવે તો ગરબા કેવા કરીશું, સ્ટેપ કેવા કરીશું. બરાબર. આપણે ચીલા ચાલુ સ્ટાન્ડર્ડ બધાને કહે એ રીતે કરે, પણ આવો આ કંઈક વિચિત્ર જ કરે, જે કોઈ વિચાર્યું જ ના હોય, આજ સુધી કોઈના મગજમાં ના આવ્યું હોય એવું કંઈક કરીને બતાવે. બરાબર. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ ફિનોકિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. એકવાર મારા દીકરા રોય એડવર્ડને ઓડી નીકળ્યા, મિઝલ્સ એટલે ઓરી, હોળી પછી હોળી 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 પછી બધાને જે આમ પેલા લાલ લાલ ચકામાને એ બધું નીકળે છે ને એ હોળી નીકળ્યા, અને એને નીકળ્યા હતા ત્યારે એણે એટલે વોલ્ટે એ સમયે એ જેના પર કામ કરી રહ્યો હતો એ પિનોસિયોની વાર્તા એણે મારા દીકરાને કહી. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટ એ વાર્તા કહેતો હતો, ઇટ વોઝ અ વર્ટ્યુસો પરફોર્મન્સ. વોલ્ટ જ્યારે એ વાર્તા કહેતો હતો ત્યારે જ્યારે એને કરી ત્યારે એ એની કાબિલિયતનો પરિચય હતો. તમારી અંદર શું ક્ષમતા છે
બરાબર એક ક્ષમતા જ્યાં સુધી બીજાને સામેના માણસને ખબર ના પડે ત્યાં સુધી એ તમને કેવા સમજે કેવા તું એવું કહેતો હતો ને આપણા હોય એના કરતા વધારે બતાવવું હે થોડીક હોશિયારીઓ મારવી આ બધું કહેતો હતો ને તમને કેતો હોય ત્યારે હું તો લખતો જ હોય પડી હોય છે અહીંયા કઈ કાટલામાં ખૂણામાં વાંચી લેજો આવું બધું કઈક બોલ્યા હતા બરાબર તો તમારી ક્ષમતાઓ જે છે એ ક્ષમતાનો સામે વાળાને પરિચય ક્યારે થાય જ્યારે કોઈ એવો પ્રસંગ આવે ત્યારે બરાબર સ્કૂલને જરૂર પડી નીરવ ગુરુજીને જરૂર પડી કે માલા દીદીની તબિયત નથી સારી માલા દીદીને જરૂર પડી બરાબર તમે અહીંયા હતા ત્યાં સુધી તમારી બધી જરૂરિયાતો આ સ્કૂલ માલા દીદી નીરવ ગુરુજીએ પૂરી પાડી છે કદાચ તમે ઘેરથી નાસ્તો ના લાવ્યો હોય ઘરે જમાડ્યા છે બરાબર આટલા વખતમાં થોડાક લોકોને વાત કરતા કોઈ એવું પૂછવાયું તમે શું ખાધું કેવું પૂછવાયું તો ક્ષમતાઓનો પરિચય ક્યારે થાય બીજી એક ઉદાહરણ આપો સામાન્ય દેખાતો માણસ સામાન્ય દેખાતો એની સામે એનો જ ભાઈબંધ અથવા એની બહેન એની બહેન પણ આમ દરિયામાં ડૂબી રહી છે તરતા આવડતું નથી શું કરશે ભૂમો પાડશે દરિયામાં પણ એમ બાપો સાંભળવાનો છે આમ બચાવવા આવે તો એ કેટલી વાર લાગે એટલામાં તો શું થાય તો ત્યારે હકીકતમાં તમારી અંદરની ક્ષમતાઓનો પરિચય ત્યારે થતો હોય છે કે એ વખતે મને આવડતું નથી એ પ્રશ્ન પછી છે પણ એકવાર હું હિંમત તો કરું એકવાર હું હિંમત તો કરું કે ભાઈ જો હું હિંમત કરીશ હાથ પગ હલાવીશ બરાબર તો હાથ પગ હલાવીશ તો 100% હું તરી શકીશ અને જો હું તરી શકીશ તો હું એને બચાવીશ કારણ કે મારું અલ્ટિમેટ લક્ષ્ય એને બચાવવાનું છે બરાબર તો એના માટે મારે કંઈક તો કરવું પડશે ને હું પેલા બાયલાને જેમ બૂમો પાડું એ બચાવો 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 તો એમ કોઈ ના બચાવ તો ત્યારે ખરી ક્ષમતાનો પરિચય તમારી અંદર હકીકતમાં શું આમ અહીંયા આગળ જો આમથી આમ જતા હોય પાછળ કૂતરું પડ્યું હોય તો ઊભી પૂછડી ના હે એવા માણસ જે તે વખતે કામ કરી દે બરાબર તમને જે તે વખતે કદાચ જૂનાગઢ અમરેલી જિલ્લામાં સિંહની વાર્તાઓ બધી કીધી હશે અથવા કોઈ માં એના દીકરાને લઈને જાય છે અને સામેથી સિંહ આવે છે અને સિંહ આમ તરાપ મારીને એના છોકરાને લઈ જાય છે કોઈ લેડીઝ કોઈ મરદ હોય ને જો માણસ પુરુષ હોય તો એની હિંમત ના ચાલે સિંહના મોઢામાંથી પોતાના છોકરાને છોડાવો અને જ્યારે એ માં એ સિંહની જોડે બાદ પીડીને સિંહને જુડી કાઢીને એના પોતાના છોકરાને છોડાવી જીવતો પાછો લાવે એક ક્ષમતા એક ક્ષમતા અને ઓટોમેટિક આવતી હોય અને એકવાર આવ્યા પછી તું પણ આવું કરી શકે છે પેલા પૂછડા વાળા તમારા ભગવાન કોણ પેલા હા હનુમાન દાદા દર શનિવારે પેલા પ્રસાદ ખાવા ભૂખડાઓ જતા હતા એ હનુમાન દાદા એમની બધી શક્તિઓ ભૂલી ગયેલા પેલા જામવંત નામના ભાલુ રીચ બહુ વધારવાડ વાળા હોય એને રીચ કહેવાય ને એને એની શક્તિઓનો પરિચય કરાયો ભાઈ તારામાં આટલી ક્ષમતા છે તો સામે તમારી ક્ષમતાઓને ઓળખનાર વ્યક્તિ પણ જોઈએ તો ખબર પડે મેં તો આ ડોબાને શું ખબર પડે હું સાયન્સનો વિદ્યાર્થી હતો ફોટા કોમર્સ લાઈનમાં ઘૂસી ગયો
વાર્ષિક કાર્યક્રમના છેલ્લા પરફોર્મન્સમાં તારા હાથમાં જે બોર્ડ હતું એ બોર્ડ ઉપર શું લખેલું હતું? એન્જિનિયર એટલે એન્જિનિયરિંગ, આઈટી એટલે એન્જિનિયરિંગ, બરાબર? અમને ખબર હતી તારી એ તાકાત છે, તું એ કરી શકું છું, સારું. તે શું કર્યું? તે શું કર્યું? ક્ષમતા, તારી જે તાકાત છે, તારી જે ક્ષમતા છે, એની વિરુદ્ધ દિશામાં ગયો. તાકાત શું થશે? વેડફાઈ જશે. તાકાત વેડફાઈ જશે, બરાબર? તો આ જે વસ્તુ જે થાય છે, આજે એ જે તે વખતનું જે વિઝન હશે, એ વિઝન એમને તો નહીં આવ્યું હોય ને, એ વસ્તુ. એટલે ક્ષમતાઓ તમારે બતાવવી પડે, અને ક્ષમતા તમે બતાવો, તમારી અંદરની ક્ષમતાઓને ઓળખનાર પણ હોવો જોઈએ, બરાબર? આજ તમે લોકો સોનાવાલામાં ભણો છો, સોનાવાલાના કયા એક સાહેબ મને બતાવો જે એમ કહી દે કે ભાઈ આવો યા મોટો કંઈક સીએ બનશે, ને આવો યા એકાઉન્ટન્ટ થશે, ને આવો યા આમ કરશે, ને આવો યા ફલાણું કરશે, બતાવો. કોણ તમારી પર વ્યક્તિ? તમે ક્લાસમાં ભણો કે નહીં ભણતા કોઈ પૂછે? અને ના આવ્યા હોય તો બીજા દિવસ છોડા કાઢ નાખે ને. પણ હવે તમે મોટા થઈ ગયા, તમે ફોન કર્યા વગર ના આવત મારથી કશું કહેવાય કે કેમ ના આવ્યા? બાકી આપણા ત્યાંનો નિયમ છે, ના આવવાનું હોય તો પછી દસમું હોય બારમું હોય કોલેજ હોય. કર્યું પડે કે નહીં? પણ અમે મોટા થઈ ગયા, થઈ ગયા ને. His eyes reverted, his listener, his moustache twitched expressively, his eyebrows rose and fell, and his hands moved with a grace of musical conductor. હવે અહીંયા આગળ ડિઝની વોલ્ટની, વોલ્ટ ડિઝનીની ક્ષમતાઓ, એ વાર્તા કહેતા કહેતા, વાર્તા કહેતા કહેતા એના શરીરમાં હાવભાવ કેવા આવે છે? ક્યાં ક્યાં ઘરે જઉં છું પણ ક્યાં? વ્યાસવાડામાં કે સરદારનગર? એમ હા, એમ સારું. તો વાર્તા કહેતા કહેતા જે હાવભાવ થાય છે, બરાબર? તમને સ્ટેજ ઉપર વાર્તા કહેવા ઊભા કર્યા, તમે મસ્ત આમ બધું જોરદાર આમ 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 કરીને તમે બોલી નાખો, બરાબર? તમારા મોઢામાં કોઈ આખી વાર્તામાં શું કહેવા માંગો એ ખબર ના પડે સામેવાળાને, તો એનો મતલબ શું? અહીંયા આગળ આ ભાઈ, પેલા ભાઈ છોકરાને વાર્તા કહે છે કે જે પ્રોજેક્ટ ઉપર કામ કરે છે એના પર વાર્તા કહે છે. એની નજર એના શ્રોતા પર બરાબર જકડાયેલી હતી. આપણે જ્યારે કોઈ સ્પીચ આપીએ, કોઈ વક્તૃત્વ કે ભાષણ કરતા હોય, ત્યારે આપણી સામે જે બેઠેલા દરેકે દરેક, હજાર હોય તો હજાર, પાંચસો હોય તો પાંચસો, પંદરસો હોય તો પંદરસો, પાંચ હોય તો પાંચ, કોણ ભાઈ? મામી વાત હતી વાર્તા કહેવાની. વાર્તા કોણ મોડા પર આવતા હોય? દેશભક્તિનું આમ શૌર્ય ગીત ગાઓ, શૌર્ય ગીત ગાઓ, ને મોડા પર આમ સુરવીરતાનો ભાવ જ ના આવે તો મસ્ત આવે. આ પેલું પ્રેમનું ગીત ગાય એમ, અને મોડા પર આમ પેલું પેલું માસ્ક જેવું એમ છે, આમ
કેટલું સરસ ગીત એને આપ્યું હતું, મેરે પાસ આવો મેરે દોસ્તો એક કિસ્સા સુનાઓ. બરાબર, કેવી રીતે ગાયું એને? જયારે જોર જબરદસ્તી એની પાસે કરાયું હોય ને એવી રીતે ગાયું, ત્યારે હું નતો બોલ્યો. તમારી સામે કોણ કોણ છે, તમારી નજર બધાની ઉપર ફરવી જોઈએ, તો સામે બેઠેલાને એટેન્શનમાં રહેવાનું મન થાય, એને એવું થાય કે એની નજર મારી પર છે, એટલે જો હું એની સામે નહીં જોઉં અથવા તો ધ્યાન નહીં આપું ને તો એને ખોટું લાગશે અથવા તો એને ખરાબ લાગશે અથવા એને ખબર પડી જશે. ક્લાસમાં આપણે સોનાલમ તમે આવો અનુભવ કર્યો હશે કે સાહેબ ભણાવતા હોય, આગળની બે લાઈનમાં એમનું ધ્યાન હોય, પાછળ પણ શું કરે સાહેબનું ધ્યાન ના હોય, અને અહીંયા આપણે 28 જણને કે 22 જણને આમ ગુંડાળા લઈને બેઠા હોય, પાછળથી હળી કરતો હોય તો એ ખબર પડી જાય. તો શ્રોતા ઉપર બરાબર નજર જકડાયેલી, એની મૂછો સ્પષ્ટપણે વંકાયેલી, જે રીતે બોલે એ રીતે એના હોઠ હલે, હોઠ હલે એની સાથે મૂછો પણ, મૂછો પણ વંકાય એમ, તેના ઉપર નીચે થતા ભવા, ભવા એટલે આ ભ્રમર, ઉપર નીચે થતા ભવા, બરાબર, અને એના હાથ કોઈ વાદક વૃંદના સંચાલનની મોહક અદાથી આમ તેમ હલનચલન કરી રહ્યા હતા. આપણે ઘણી વખત આવું બધું કરતા હોય, કોઈ ગીત ગાતા હોય, સામે વાળો ગીત ગાતા હોય તો આપણે આમ ગાય, અથવા તો આમ પેલું તબલા વગાડવા માંડી, આમ ભલે તબલા હોય નહીં પણ એવી બધી નખરા આપણે બધા કરતા જ હોય છે, તો એ જે છે એ જે છે એ ભાવ છે, બરાબર. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ of the fairy tale that he forgot all about his measles. આ પરિકથા, નાનકડો રોય વોલ્ટ આ પરિકથાના નિરૂપવાની શૈલીથી, એટલે એને જે કહેવાની જે છટા હતી, નિરૂપવાની એટલે એને પ્રેઝન્ટ કરવાની જે છટા હતી, જે શૈલી હતી, એનાથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે એને જે ઓરીનું જે દર્દ હોય, કારણ કે ઓરી નીકળે ને એટલે સૌથી જે નીકળ્યા હોય એને ખબર હોય, લાય બરે ખંજવાળ આવે, તાવ ચડી જાય, પાણી પીવાની ઈચ્છા થાય પણ પાણી પીવાય નહીં, બરાબર, આવી બધી તકલીફો થાય, તો એ ઓરીનું દર્દ ભૂલી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસએપોઇન્ટેડ. જ્યારે એ પૂર્ણ થયેલ ચિત્ર જોયું તો એ આશ્ચર્ય પૂર્ણ રીતે નિરાશ થયો. હી સેઈડ ઈટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઈટ. આ તો અંકલ વોલ્ટે નિરૂપ્યું હતું એટલું ઉત્તેજનાપૂર્ણ દેખાતું ન હતું. જ્યારે એ જે સિરિયલ ઉપર અંકલ વોલ્ટ કામ કરતા હતા, એનું અંકલ વોલ્ટે, વોલ્ટ ડિઝનીએ એનું એક્સપ્રેસ પ્રેઝન્ટેશન આપ્યું, ત્યારે વધારે સારું લાગતું હતું, પણ અસલમાં જ્યારે એ પિક્ચર ટીવીમાં જોયું ત્યારે એટલું સારું નહોતું લાગતું. એટલે આ વોલ્ટની અંદર કેટલી ક્ષમતા છે, મારી અંદર ક્ષમતા છે, હું તમારામાં નાખવાનો પ્રયત્ન કરું છું, પણ મારી અંદરની બધી ક્ષમતા તમારામાં આવવાની છે નથી આવવાની. એ જ વસ્તુ જ્યારે તમને કોઈ ભણાવવાનું હશે તો તમે એમાંથી એક અંશ થોડો ભાગ જ લેવાના છો, બરાબર. તો જ્યારે સિરિયલ હું વિચારું છું, હું કહું છું ત્યારે બરાબર છે, પણ એને પ્રેઝન્ટ કરવાવાળા પાત્રો, એનિમેશન કરવાવાળા પાત્રો, એ બધા જુદા જુદા છે. આખી ટીમ છે તો ટીમના દરેકે દરેક લોકો જે રીતે કામ કરશે એ રીતે. તો એણે જે વર્ણન કર્યું અને જે અસલી જોવાનું હતું એ બંનેમાં ફેર લાગ્યો. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. જે લોકો વિનોદ સર્જવાનું એટલે આનંદ, રમૂજ અથવા તો ટીકટ, જોક્સ, લોકોને હસાવવાનું, એનું સર્જન કરવાનું કાર્ય કરે છે,
તેવા ઘણા લોકોની જેમ વોલ્ટ પણ આ દિશામાં ગંભીરતાથી કામ કરે. કેટલો વિરોધાભાસ છે વિચારોમાં અને કાર્યમાં, કેટલો વિરોધ. લોકોને હસાવવા માટે તમારે ગંભીરતાપૂર્વક કામ કરવું પડે. હસતા હસતા કામ ના થાય, હસતા હસતા કામ ના થાય, અને એટલા માટે જ રાક્ષસ કહેવાય. પરિણામ જોઈને બધાને આનંદ આવે, હસુ આવે, આમ આનંદ થાય, પણ એ આનંદ મેળવવાની જે પ્રક્રિયા હોય એ ગંભીર જ હોય, એ તકલીફ વાળી. બરાબર, તો એ વસ્તુ અહીંયા આગળ કહે છે. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજી કઈ રીતે સુધારી શકાય એ ઈરાદાથી ગંભીરતાથી ઘણી વખત બેસી રહેતો. શું લેવા રડે તું? તો કે છે, હવે તમે કાર્ટૂન જોતા હોય, કાર્ટૂનમાં એટલી બધી મજા આવતી હોય, નાના છોકરા ખડખડાટ હસતા હોય, ઘરના બધાય હસતા હોય, આજુબાજુ વાળાય હસતા હોય, અને તમે આમ થોબડું ચડાઈને હસ્યા વગર બેહી રહો. કેમ? તો કે હજી આજે હસવું આવે છે ને બધાને, પણ મને હસવું નહીં આવતું, એટલે હજી આની અંદર કંઈક હાસ્યનું કંઈક સ્વરૂપ એનું બદલીએ, કંઈક અંદર તત્વ ઉમેરીએ, કે હજી જેને નથી હસવું, જોર જબરજસ્તીથી જેને નથી હસવું એને પણ અચાનક અંદરથી હાસ્ય ઉભરાઈ આવે. અંદરથી ખોટું હસતા તો બધાને આવડે, હે, અને સ્પેશિયલી છોકરીઓને. ખાલી ખાલી એકાદ વખત જો તમારી સામે આમ મોટું સ્માઈલ કર્યું હોય, પતી ગયું, તમારી જિંદગી કાર્ટૂનથી વધારે થઈ જાય, સારી. બરાબર, જેને અંદરથી ગાંડો માણસ, પાગલ માણસ પણ હસી પડે એ જોઈને, એટલું હાસ્ય અંદર ઉમેરવું છે, તો હજી એની અંદર ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઈનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. આમાં કશું ખોટું નથી. એવું કહે છે કે વોલ્ટ, આ મેં કેવું કર્યું, તમને કેવું લાગ્યું, એવું બધાને પૂછશે, બધાના મંતવ્યો લેશે, બધાના મત લેશે, પણ ફાઇનલ ડિસિઝન અનક્વેશ્ચનેબલી, એમાં કોઈ પ્રશ્ન જ નહીં, કોઈ સવાલ નહીં, ફાઇનલ ડિસિઝન કોનું? તો વોલ્ટનું જ રહેશે. હા, મત બધાના લીધા, તને ગમ્યું કે ના ગમ્યું, ગમ્યું કે ના ગમ્યું, ગમ્યું કે ના ગમ્યું, આણે કીધું બહુ ગમ્યું, આણે કીધું થોડું ગમ્યું, આણે કીધું હાવ ના ગમ્યું, કશો વાંધો નહીં. એમાંથી હવે શું કરવું, આનું માનવું, આનું માનવું કે આનું માનવું, એક નક્કી કોણે કરવાનું? તો વોલ્ટ. બરાબર, એ કદાચ ત્રણેયનું મિશ્રણ કરીને પણ કંઈક વિચારે, અને એ રીતે, બરાબર, એ રીતે. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. એક વાર દેખીતી નાખુશીથી એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ વોલ્ટ તેના માટે લોકોના એક જૂથનો અભિપ્રાય માંગ્યો. વોલ્ટે પોતાનો અભિપ્રાય, કે તમને આ કાર્ટૂન કેવું લાગ્યું એમ. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, ઓલ ઇકોઇંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. બરાબર, એક પછી એક બધા જ લોકોએ વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. 2013 થી 2017-18 સુધી નીરવ ગુરુજી બહુ સારા માણસ, નીરવ ગુરુજી જેવું કોઈ ભણાવે નહીં, નીરવ ગુરુજી જેવી મેથડ કોઈની નહીં, અને અચાનક 2018-19 આવે, નીરવ ગુરુજી જોડે ભણાય જ નહીં, એમની જોડે તો ભણવા જ ના જવાય,
એ તો હાવ બોગસ માણસ. તો એ ક્રિટિસિઝમ, એ ક્રિટિસિઝમનો પણ સામનો કરવા માટે વોલ્ટ ડિઝની તૈયાર રહેવું બરાબર. કોઈ તમારો વિરોધ કરશે, કોઈ તમારી સિસ્ટમને ચેલેન્જ કરશે, હા એ સિસ્ટમ એમને નહીં ફાવતી, નથી ફાવતી તો નહીં ફાવતી, નવી સિસ્ટમ બનાવીશું, પણ એનાથી એની ક્ષમતા ઓછી થઈ જવાની છે, એનું તેજ ઓછું થઈ જવાનું છે, એની આવડત ઓછી થઈ જવાની છે. તમને એક સિસ્ટમ બનાવી કે એક સિસ્ટમમાં સવારે 7 થી 6 તમારે ભણવાનું છે, તમને સિસ્ટમ ના ફાવી તેલવારા થાવ. તમે 10 થી 5 ભણો, મારા બાપાને કેટલા ટકા, પણ એનાથી મારી ક્ષમતા ઓછી થઈ જવાની. પણ 17-18 સુધી શ્રેષ્ઠ થાવ, 18-19 બોકર ભણાય જ નહીં એમ. અને તોય તમારા જેવા કેટલાક મૂર્ખા લોકો મારી જોડે ભણવા આવે છે, આ ગાંડા લોકો મારી જોડે ભણવા આવે છે, કેમ? બોગસ લોકોની જોડે મજા આવે. આ વસ્તુ અહીંયા પણ થાય છે, ક્રિટિસિઝમ. સારામાં સારું, હવે કોઈ શો બનાવ્યો હશે તો વિચાર કરીને બનાવ્યો હશે ને, વિચાર્યા વગર તો બનાવ્યો નહીં હોય. વિચાર કર્યો હશે, એની પાછળ કેટલી મહેનત લાગી હશે, એની પાછળ કેટલી તૈયારીઓ કરી હશે, અને પછી તમને ફાઇનલ રિઝલ્ટ વખતે એમ કહે કે ના, તો બધું તમે અત્યાર સુધી જે કર્યું ને એ તો બોગસ કર્યું. આને ધારો કે મેં એમને ભણાયો છે કે એની ફી ઓછી લીધી છે કે કંઈ પણ રીતે એને ભણાયો છે, બાલ મંદિરથી એના કોઈ દાતા સુધી અહીંયા ભણાયો છે બરાબર, સરસ્વતી વિદ્યા મંદિર તો બોગસ કેમ? આટલા વર્ષો તમારે મફત ભણાયા, તમને તમારી આટલી બધી એ કરી, તમારી કાળજી રાખી બરાબર, હવે બધું એ થયું એટલે બોગસ. ક્યાં જઈ રહી છે દુનિયા, અને તમારે એની સામે કેવી રીતે, આ ચેપ્ટરમાંથી તમે એમ કહો કે દુનિયાની અસલ વાસ્તવિકતા તમારા જીવન સાથે, આ ફક્ત મારી વાત નથી કરતો કે સ્કૂલની વાત નહીં કરતો, તમારા જીવનમાં પણ તમને આવા ઘણા બધા અનુભવો થયા, તમે કોઈના માટે ગમે તેટલું કર્યું હોય તો તમારે એના તરફથી તમને સારું. અને હું જે તે વખતે એવું કહેતો હતો કે જેને તમે સૌથી વધારે પ્રેમ કરો કે જેને જેની પર સૌથી વધારે વિશ્વાસ મૂકો ને એ જ વિશ્વાસઘાત કરે, અને જેનું શ્રેષ્ઠ ઉદાહરણ પાછળ બેઠું છે. હોય છે ને એવું બરાબર. તો શું એવું બધું સાંભળવા માટે આ સિસ્ટમ બનાવી છે? 10 થી 5 પહેલા નતા ભણતા, તમારી આગળની બેચો જે હતી એ બધી 10 થી 5 નતા ભણતા, ભણતા હતા, પણ આ તો તમારી અંદર કંઈક વધારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે, તો એટલા માટે આ સિસ્ટમ બનાવી. તમને સિસ્ટમ નહીં ભાવતી તો સિસ્ટમ બંધ કરી દઈએ, એમાં અમારું શું જવાનું? ભણો, તમારામાં કેટલી તેવળ છે, તમારામાં કેટલી ક્ષમતા છે, 10 થી 5માં કરી શકો છો તમે જોઈએ. I can get rubber stamps that say yes Walt he snapped. લોકો એની ખામીઓ શોધવા માંડ્યા અને તેણે સડાક દઈને ચોપડાવી દીધું, ઠીક છે વોલ્ટ, કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. Then he wheeled and asked the projectionist what he thought. ત્યાર બાદ ચકેડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટર ચલાવનારને કહ્યું. The man sensed that descent was in order. પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ બરાબર છે, મતભેદ હોવો જોઈએ, મન ભેદ ના હોવો જોઈએ. તમને સિસ્ટમ નહીં ફાવતી, સિસ્ટમમાં બદલ કરીશું, ફેસ ટુ ફેસ વાત કરો, વાર્તાઓ ના કરો, કોકના ચડાવે ના ચડો, કોકના માટે તમે નથી કરતા, તમે તમારા માટે કરો. એ બધી ઘણા બધા પાસાઓનો અહીંયા પણ વિચાર કરવાનો છે. I think you are all wrong, he declared.
અને એને એવું કહી દીધું કે મને લાગે છે કે તમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. વોલ્ટે માત્ર મુખ ઉપર સ્મિત કર્યું, એણે સૂચવ્યું કે તું માત્ર તારા પ્રોજેક્ટર ઉપર ધ્યાન આપ. ક્રિટિસાઇઝ કરવાવાળા એનો શો જોયા પછી જે લોકોએ એનો વિરોધ કર્યો, બધાના ઓપિનિયન એણે લીધા કે ભાઈ શું તમને કેવું લાગ્યું, શું છે શું નહીં, બધાએ કીધું હા બોગસ છે, આવું છે તેવું છે, ફલાણું છે ઢીકણું છે. ઇવન એની જોડે એની ટીમમાં કામ કરવાવાળો પ્રોજેક્ટર ચલાવવાવાળો, જેને જેના કારણે આખું ડિસ્પ્લે ત્યાં થતું હતું, એ પ્રોજેક્ટર ચલાવવાવાળાએ એમ કહી દીધું કે તું ખોટો છે, આ બરાબર નથી. ત્યાર પછી પાવર, એ બધું જ સહન કર્યા પછી જ્યારે પોતાનો અંગત માણસ એમ કહે કે તમે આમ ખોટા છો, એ તકલીફ નહીં થતી હોય? પણ એવે સમયમાં પણ પોતાનું હાસ્ય જાળવી રાખીને, સ્મિત જાળવી રાખીને હસતા ચહેરે પેલાને કહે છે તારું કામ કરને. તારું કામ શું છે? પ્રોજેક્ટર ચલાવવાનું. તો શ્રેષ્ઠ રીતે તારું પ્રોજેક્ટર ચલાય, એની અંદર શું નાખવાનું એ મારું કામ છે. કઈ સ્લાઇડ મૂકવી, કેવી રીતે મૂકવી, પહેલી કઈ મૂકવી, બીજી કઈ મૂકવી, એ મારો પ્રોબ્લેમ છે. તું તારે પ્રોજેક્ટર સરસ રીતે ચલાય, ત્યાં હલવું ના જોઈએ. કઈ દીધું હસતા બરાબર. બાકી આવા સમયમાં હાસ્ય જાળવી રાખવું બહુ અઘરો વિષય છે. ઝાંખું કેમ થઈ ગયું? વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એટલે કે અહીંયા વોલ્ટ બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળતો. આપણી પાસે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે વાર્ષિક કાર્યક્રમ. ઘણા બધા પાસાઓ એની અંદર, ઘણા બધા કામ એમાં કરવાના હોય છે. દરેકે દરેક કામની માહિતી એ મને તો હોય જ, કોણે શું કર્યું, કેવી રીતે કર્યું, કેટલી મહેનત કરી, ક્યાંથી કર્યું, બધું માહિતી તો દરેકે દરેક ડિપાર્ટમેન્ટની એને માહિતી રહેતી. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન પોઈન્ટર હિઝ હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. હાઉ ટુ રાઇડ અ બાયસિકલ, મિકી માઉસ ક્લબના ટીવી શોની એક વાર્તાની સભા દરમિયાન વાર્તા જે કહેનાર હતો એના હાથમાં નકશો કે ચિત્ર દર્શાવવાની જે લાકડી હતી, એ લાકડી લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી બરાબર, એનું એણે સંક્ષિપ્તમાં વર્ણન કરી રહ્યો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, હી બિગેન, અને એણે શરૂ કર્યું કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો બરાબર, વોલ્ટ સ્ટોપ ધ હિમ, એણે કહેવાની શરૂઆત કરી અને વોલ્ટે એને અટકાવી દીધો. ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ. બાયસિકલ એ શબ્દ છે, અને જ્યારે કોઈ શબ્દ વાપરો છો ગ્રામેટિકલી, જ્યારે કોઈ શબ્દ વાપરો છો તો એ શબ્દની આગળ હંમેશા એ, એન અને ધ આર્ટિકલ આવે જ. તો અ બાયસિકલ હી સેડ, એટલે તમે કેવી રીતે પ્રોનાઉન્સ કરો છો, તમે કેવી રીતે બોલો છો, એની પર પણ અર્થ સામેનાનો હોય છે બરાબર. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ, ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન. એણે એને અટકાવી દીધો અને પછી કીધું તમારી સાયકલને બદલે, તમારી સાયકલને બદલે કોઈક સાયકલ એમ કહો. તમે તમારી સાયકલ પર
સવાર થાઓ છો એના બદલે તમે કોઈક બાઇસિકલ પર સવાર થાઓ એવું તમારે કહેવાનું છે. કેમ? તો કે યાદ રાખો કે યાદ રહે દરેક બાળકને એટલું નસીબદાર નથી હોતું કે એની પાસે પોતાની સાયકલ હોય. કેટલાકને અમારે આપવી પડે છે, કેટલાકને અમારે આપવી પડે છે, ને અમે આપેલી સાયકલ ઘેર ધૂળ ખાતી હોય, પંચર પડ્યા હોય, સ્કૂલમાં પાછી આપવાની એ પણ યાદ નથી રહેતી. પતી ગયું ભણવાનું, સાયકલનો ઉપયોગ નથી કરતા, પાછી આપી દો, બીજા કોઈને કામ લાગશે, બરાબર? પણ એવી કલ્પના હતી. કેમ? આપણો સ્વાર્થ પૂરો થઈ ગયો, બીજાનું જે થવાનું હોય થાય. ગુરુજીએ છેવટે એવું જ કીધું હતું, પહેલા પોતાનો વિચાર કર. પણ એ જ ગુરુજી એમ કીધું હતું કે પોતાની ક્ષમતાનો બીજા માટે ઉપયોગ પણ કરવાનો છે. પોતાની ક્ષમતા વ્યક્તિગત રીતે વધારવાની છે, કારણ કે તે વખતે કોઈ તમારી જોડે નહીં હોય, બરાબર? તો અહીંયા એવું કહે છે કે બધા બાળકો એવા નસીબદાર નહીં હોતા કે જેમને પોતાની બાઇસિકલ એટલે પોતાની સાયકલ હોય, બરાબર? તો ઘણું બધું કહી દીધું, તમને પણ જે લાગુ પડતું હોય એની પર અમલ કરવો અને ઝડપથી અમલ કરવો, બરાબર?